આગળ વાત કરીએ તો વાયુ વાવાઝોડાને લઈને જેતપુર નગરપાલિકાને મામલતદારની કામગીરી શરૂ થયેલ છે, જેના ભાગરૂપે જેતપુરમાં મામલતદારમાં આપતકાલીન બેઠક મળી હતી, જેમાં જેતપુર નગરપાલિકાના સત્તાધીશો, પોલીસ સ્ટાફ, તાલુકા વિકાસ અધિકારી અને તલાટી મંત્રીઓ હાજર રહ્યા હતા અને આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ એક્શન પ્લાન ઘડી કાઢેલ છે, જેના ભાગરૂપે જેતપુર તાલુકાના 9 ગામને 275 જેટલા લોકોનું સ્થાનાંતર કરવામાં આવેલ હતું. કેરારી ગામના 50થી પણ વધારે લોકોને પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા અને તેના માટે તમામ જાતની સુવિધા ઊભી કરવામાં આવી હતી. સાથે તાલુકાના નીચાણવાળા ગામો કેરારી, રૂણાગરા, લુણાગરી, પાંચપીપરા વગેરે ગામોના કુલ 275 જેટલા લોકોને હાલ સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. સાથે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જેતપુર આમ એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટરને બચાવ દળના તૈનાત કરવામાં આવ્યા છે. સાથે પ્રાથમિક સારવાર અને દવાનો જથ્થો તૈયાર રાખેલ છે. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. સરકારની સૂચના મુજબ આપે શું સુવિધાઓ, અહીંયા કેટલા લોકોનું સ્થળાંતર કરેલું છે, શું સુવિધાઓ ઊભી કરેલી છે, ક્યાં સુધી આ લોકોને અહીંયા રાખવામાં આવવાના છે અને કઈ કઈ જાતની ફેસિલિટીઓ તેમને આપવામાં આવશે? હવે આ વાયુ ચક્રાવત અંતર્ગત અમે આજ સવારથી જ જે નીચાણવાળા વિસ્તારના જે લોકો હતા, ગામના કાચા મકાન જે ધરાવે છે, જે લોકો આ વાવાઝોડાની અસરનો ભોગ બની શકે, તો એવા લોકોને અમે સરપંચ તેમજ ગામના આગેવાનો મળી અને આ લોકોને તમામને આ કેરાળી પ્રાથમિક શાળાની અંદર શિફ્ટ કરી દીધા છે. સવારના 9 વાગ્યાથી એ લોકોને જમવા માટે ફૂડ પેકેટની પણ તૈયારી કરી રાખી છે, પીવાના પાણીની પણ વ્યવસ્થા કરી રાખેલ છે, આરોગ્ય વિશે પણ ફર્સ્ટ એડના જે બોક્સ હોય છે, ત્યાર પછી વીજળી છે એનો અભાવ રહેશે તો એના માટે મીણબત્તી, પછી મેચિસ બોક્સ, આ બધી તમામ પ્રાથમિક સુવિધાઓ છે એ અમે અહીં પૂરી પાડી દેવાના છીએ. કોઈ પણ પરિસ્થિતિ એ છે તો એનો સામનો કરવા અમે અને ગામના વડીલો તમામ છે એ સતત સતર્ક છે. ત્યારબાદ રાત્રે વઢવા પાથરવા માટે પણ અમારે અહીંયા જે સમાજ છે પટેલ સમાજ, એમાંથી વઢવા પાથરણની પણ અમે વ્યવસ્થા છે એ કરી દેવામાં આવેલી છે. શું નામ આપનું? મારું નામ રાવલ નીતેશ, તલાટી મંત્રી, કેરાળી. સરપંચ સાહેબ, સરકારની સૂચના મુજબ આપે કેટલા લોકોનું સ્થળાંતર કરાવેલું છે, લોકોને ક્યાં રાખેલા છે અને શું સુવિધાઓ ઊભી કરેલી? સરકારની સૂચના મુજબ એમણે જે જાહેરાતો અથવા માર્ગદર્શન મેળવ્યું છે એની અંદર નદીકાંઠા વિસ્તાર અથવા તમામ ગામડાઓને અપૂરતી સુવિધાવાળા લોકોને કેરાળી પ્રાથમિક શાળાની અંદર 50 લોકોનું સ્થળાંતર કર્યું અને બહારના રાજ્યોના જે મજૂરી કામ કરવાવાળા આવ્યા એને પણ આપણે જાણ કરી અને જરૂર પડે એને પણ આપણે નિશાળમાં સમાવેશ આપવા વ્યવસ્થા કરેલી. આરોગ્ય હિસાબે, આરોગ્યની હિસાબે પણ આપણે સુવિધાઓ આપી છે, પાણીની સુવિધા આપી છે, ફૂડ પેકેટની સુવિધા આપી છે, પછી પશુઢોર માટે ગૌશાળા આપણે ખોલાવી આપેલ છે. શું નામ આપનું? જયંતિભાઈ ટપુભાઈ વસોયા.